કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન મિનિસ્ટ્રી ઓફ આયુષ ભારત સરકાર દ્વારા નેશનલ ટ્રેનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ઘણા મહત્વના સેમિનાર કરી ચૂક્યા છે અને મહત્વપૂર્ણ મોડ્યુલ્સ બનાવ્યા છે. તેઓ વ્યસ્ત શેડ્યુલમાં પણ પોતાના શોખના વિષયો માટે સમય કાઢે છે, જેમ કે પોસ્ટલ કલેક્શન, લેખન કાર્ય, મેરેથોન રેસ. તો આવા બહુવિધ પ્રતિભાશાળી વક્તાને મળો આ પ્રતિભાની લાગણી અનુભવે છે. વેલકમ સર, આ કાર્યક્રમને માટે એન્ડ ઓવર. વેલકમ હાર્દિક સર. થેન્ક યુ કૌશલ ભાઈ. સો વન્સ અગેન ગુડ ઇવનિંગ. પિલર્સ ઓફ એલપી સરવાની એન એકેડેમી વિદ ઇન સુરત. આપ સબ મુજે દિખાઈ દે રહે હૈ ઓર મે આપકો ભી દેખ પા રહા હું. સો થેન્ક યુ. રાઈટ, મેરી આવાજ આપ સભી તક પહોંચ રહી હૈ ઓર આપકી આવાજ ભી મેરે તક પહોંચ રહી હૈ. તો એક રાસ્તા એસા રખેંગે હમ યહાં દોનો કે બીચ મે, જબ મેં બોલ રહા હું તો હમ એક ચીજ રખેંગે કે મેરા માઇક ચાલુ રહેગા તાકી મેરી આવાજ આપ તક પહોંચે ઓર જબ આપકો બોલને કા મોકા દિયા જાય તો આપ અપના માઇક ચાલુ કરિયેગા તાકી આપકી આવાજ બાકી સબ તક ઓર મુજ તક પહોંચે. રાઈટ, સો વન્સ અગેન ગુડ ઇવનિંગ ટુ ઓલ ધ પિલર્સ ઓફ એલપી સવાની. દોસ્તો, જબ પિલર્સ કી બાત કરતા હું મેં તો યે બાત બહોત ભી મહત્વ કી હૈ કે પિલર કા મતલબ ક્યા હૈ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પિલર. આજ હમ દેખ સકતે હૈ કે કોઈ ભી બડી ઇમારત હો, કોઈ ભી બડા મેન્શન હો, કોઈ ભી બડા મોન્યુમેન્ટ હો, હર ચીજ કી નીવ મેં, રાઈટ, હર ચીજ કે નીચે ઉસકે સપોર્ટ મેં ઉસકી નીવ હોતી હૈ, જિસે હમ ઇંગ્લિશ મેં પિલર કહેતે હૈ. ઓર આજ જૈસે કૌશલ જી ને બતા કે અભી તક હમ લોગો ને પેરેન્ટ્સ કે સેમિનાર કાફી કિયે હોંગે, આપને સ્ટુડન્ટ્સ કે લિયે કુછ વર્કશોપ્સ કિયે હોંગે, ટીચર્સ કે લિયે વર્કશોપ કિયે હોંગે, લેકિન આજ યે પહેલા એક એસા વર્કશોપ હૈ, એક એસી બાતચીત કા દોર હૈ, જહાં પે સારે એડમિન હેડ્સ, એડમિન્સ ઓર જો ભી લોગ એડમિનિસ્ટ્રેશન સે જુડે હૈ એલપી સવાની સ્કૂલ કે અંદર, રાઈટ, યે સભી આજ એક મંચ પે આ રહે હૈ ઓર હમ કુછ ના કુછ બાતે કરેંગે. એક બહોત હી વિશેષ મોકા હૈ. વિશેષ મોકા ઇસલિયે ભી હૈ ક્યોંકિ આજ જિસ પ્રકાર પૂરા વિશ્વ એક નયે દોર સે ગુઝર રહા હૈ, એક નયે રાસ્તે સે ગુઝર રહા હૈ, કહે સકતે હૈ કે યે રાસ્તા શાયદ કભી હમ લોગો ને સોચા ભી નહીં થા, કભી દેખા ભી નહીં થા કે ઇસ રાસ્તે સે ભી હમે હમારી જિંદગી કો ગુઝારની પડેગી. આજ ઉસ રાસ્તે સે હમ ગુઝર રહે હૈ. ખેર, રાસ્તા રાસ્તા હૈ, હમ સભી કો ગુઝરના હૈ, આગે બઢના હૈ ઓર ઇસ રાસ્તે કો પાર કરકે અપની મંઝિલ તક ભી પહોંચના હૈ. ઓર ઇસલિયે હી મેં આપ સબકો સંબોધન કરતા હું કે આપ વહ વ્યક્તિ હૈ જો ઇસ પૂરી સ્કૂલ કો, ઇસ સારી અલગ અલગ વિવિધ બ્રાન્ચેસ કો આપ લોગ એક સહી દિશા દેને કા કામ કરતે હૈ. અભી તક આપ લોગો ને બહોત હી બઢિયા ઓર બહોત હી ખૂબ કામ કિયા હૈ. ઓર જબ સ્કૂલ કી બાત આતી હૈ તો યે હમેશા મેં સોચતા રહેતા હું કે વો જમાને કી હાલત ક્યા હોગી જહાં પર સ્કૂલ્સ તો થે લેકિન એસી મહામારી કે વક્ત રાસ્તે નહીં થે. મેનેજમેન્ટ કે પાસ ઉન દિનો મેં વો સામર્થ્ય નહીં થા કે એક નયા બદલાવ લાયા જાય. લેકિન આજ જહાં સે મેં બેઠ કે આપ સબકો દેખ રહા હું, મેં આપ સબ મેં એક બહોત હી બઢિયા, બહોત હી ઉમદા એક લીડર દેખ રહા હું. વહ લીડર કે જો ઇસ મુશ્કિલ રાસ્તે મેં ભી
अपना रास्ता खोज निकालता है, अपनी संस्था को, अपनी स्कूल को एक नई दिशा दिखाने का काम आज आप सब लीडर्स कर रहे हैं। सो माय डियर फ्रेंड्स, वंस अगेन वेलकम। एंड कौशल जी, इफ आई बिलीव आई थिंक ऑलमोस्ट 25 पार्टिसिपेंट्स हैं। डू वी एक्सपेक्ट एनी मोर? किसी और की भी हम प्रतीक्षा कर रहे हैं क्या? फाइन। सो आई थिंक 25 जो पार्टिसिपेंट्स हैं ये सारे के सारे आ चुके हैं, ऐसे मान रहे हैं हम। एंड लेट्स बिगिन विद सम ऑफ द फ्यू थिंग्स। ऑलराइट, इट्स अ फेमस कल्टीवेटेड प्रोग्राम दैट वी ऑल हैव मेड, और इस प्रोग्राम का जो नाम है दैट इज व्हाट वी गिव इज आई लीड इंडिया, और आई लीड इंडिया का ही एक भाग है जिसे हम कहते हैं एक्स्ट्रा माइल्स। दोस्तों, ये एक्स्ट्रा माइल्स का शब्द हमने कई जगह पर सुना होगा, कई जगह पर हमने इसकी बात की होगी कि एक्स्ट्रा माइल्स, लेकिन वाकई में क्या हमको मालूम है एक्स्ट्रा माइल्स क्या होता है? अगर सीधी एक सरल भाषा में बात करें तो एक्स्ट्रा माइल्स मतलब कुछ दूरी और जाना। हम रोज तो रोज कुछ ना कुछ दूरी नापते होंगे, कांपते होंगे, लेकिन एक्स्ट्रा माइल्स का मतलब होता है उस दूरियों से, रूटीन से, अपने कंफर्ट लेवल से कहीं एक कदम आगे जाना, कहीं एक कदम और आगे बढ़ना, और वही चीज होती है एक्स्ट्रा माइल्स। मैं एक बहुत ही अच्छी बात करूंगा आपसे, स्क्रीन पे दिखाई जाएगी, ये सारी कुछ ब्रांड्स हैं आपको दिख रही होगी। पता है एक वक्त ऐसा था कि जहां पर ये जो ब्रांड्स की हम बात कर रहे हैं, ये सारी ब्रांड्स एक समय की बहुत ही उम्दी और बहुत ही रॉयल ब्रांड्स मानी जाती थी। मतलब आज भी अगर हम छोटे होंगे तो उन लोग को याद होगा कि अगर एम्बेसडर के अंदर बैठने का मौका मिल जाए, राइट, तो बहुत बड़ी बात होती थी। मतलब बहुत बड़ी बात हो जाती थी कि एम्बेसडर के अंदर आज बैठने का मौका मिला है। गली के अंदर, सोसाइटी के अंदर कहीं पे एक स्कूटर आ जाए, बजाज, मतलब ऐसा होता था कि पूरे मोहल्ले के पास स्कूटर आ गया हो, ऐसा एक माहौल बन जाता था, है कि नहीं? लेकिन आज के वक्त देखने जाए तो क्या बजाज स्कूटर में दिख रहा है? मित्रों, सो आपने आज ना समय में आप बजाज स्कूटर हवे क्या देखा है? आपने नहीं देखा सकते। सो आपने एज एम्बेसडर कार आजनी तारीख में ए रॉयल स्टेटस भोगवी रही है? नहीं भोगवी रही। आपने एम्बेसडर कार आजनी तारीख में देखाती नहीं, एना जगह नवी नवी गाड़ी आ गई है, नवा व्हीकल्स आ गया है, कोडाक कैमरा, एक टाइम पर घर में कैमरा होवो एटले बहुत मोटी वस्तु कहवाती, आसपास ना लोगों ना घर में प्रसंग हो तो लोग अपने त्यांथी ज कैमरा ले जाए कि भाई तमारो कैमरा आपजो, पण आजे आ कोडाक नी रील नु शू थयुं? गायब, कई देखातु नहीं। मफतलाल, बाकलेस, आ बदा एवा हता कि जे एक समय पर आलोकानी नामना हती, आलोकानी भयंकर शाख हती, पण समय अंतरे कईक वस्तु आलोकामां एक कॉमन रही गई, अथवा तो एवुं कही शकाय एवी एक वस्तु आलोकानी अंदर उणप रही गई जेना लीधे आलोका ए गति थी आगळ न वधी शक्या। दुनिया जे रीते आगळ वधी रही हती ए लोको ए साथे एना पगला प्रमाणे लोको आगळ न वधी शक्या। અને એનો આજે સૌથી મોટું ઉદાહરણ છે કે આજે આ બધી બ્રાન્ડ્સ જોવાય નથી, ક્યાંય આપણને જોવા નથી। બ્રાન્ડ કોણ સી બ્રાન્ડ હે વો દિખાને? ઓકે, ઓલરાઈટ, કોઈ ક્વેરી છે? કોઈને કઈ પૂછવું છે? ઓલરાઈટ, આઈ એમ પ્રોસીડિંગ, સુપર। અને એટલે જ આપણે કહીએ છે કે આ જેટલી પણ બ્રાન્ડ્સ હતી આ બધા ફોલિંગ જાયન્ટ્સ હતા। મિત્રો, આપણને જ્યારે આગળ વધવું હોય તો આપણે એ વસ્તુ માનવી પણ બહુ જરૂરી બને છે કે લોકોની પડતી સેના માટે થઈ,
એવી તો કઈ વસ્તુ આવી ગઈ હતી, એવું તો સમાજમાં કયું ઉદાહરણ સ્થપાઈ ગયું હતું જેના લીધે જે કંપની એક સમયની રોયલ કંપની ગણાતી હતી તે આજની ટાઈમમાં ધૂળ ચાટતી થઈ ગઈ અને કોઈ એને પૂછતું પણ નથી. અને એટલે જ એ લોકો એક સમયના રોયલ, એ લોકો જાયન્ટ્સ કહેવાતા હતા, બરાબર છે, ટ્રેન્ડ સેટર કહેવાતા હતા. આજે એ લોકો ક્યાંય જ નથી, એની પરિસ્થિતિ જોઈ લીધી. એ જ રીતે એકવાર પૃથ્વીને જે લોકો કબજો કરીને બેઠા હતા, પૃથ્વીના જાયન્ટ્સ કહેવાતા હતા, એ લોકો પણ આજે ક્યાંય નથી. મિત્રો, એક્સ્ટ્રા માઇલ પણ કંઈ આવું જ છે. એક્સ્ટ્રા માઇલ આવી જ એક દેશભાવનાથી જોડાયેલી એક વાત છે. જૂના જમાનામાં બહુ વર્ષો પહેલા રોમન્સ, એ લોકો બહુ સરસ લડવૈયા કહેવાતા. રોમન્સ એટલે ઇટલીમાં એક ભાગ છે, નીચે રોમ, અને એ જગ્યા પર જે બધા લડવૈયા હતા તેને રોમન્સ કહેવાતા. મિત્રો, આ રોમન્સ નો સોલ્જર જ્યારે ટ્રાવેલ કરતો હોય, કારણ કે સોલ્જરે દરેક ગામડા અને દરેક પહાડની ગલીઓ જોઈ ન હોય, સોલ્જર જ્યારે પણ ત્યાં એનું ડેપ્યુટેશન થાય એના માટે એ એરિયા નવો હોય. જે રીતે આજની તારીખમાં ઇન્ડિયન આર્મી જે લદાખના ફ્રન્ટ બોર્ડર તરફ જઈ રહી છે, ગલવાન ક્ષેત્રમાં પેંગોંગ સો તરફ, બરાબર છે, રેઝિંગલા તરફ, રાઈટ, જ્યાં જઈ રહી છે, તો એ લોકો માટે એક નવો એરિયા છે. એ લોકો રૂટીનમાં એરિયા જોયો નથી હોતો. એ જ રીતે રોમન સોલ્જર્સ જ્યારે પોતાના ફ્રન્ટ બોર્ડર્સ પર જતા હતા તો ત્યારે એમને રસ્તો બતાવવા માટે અને બીજી વસ્તુ એમનો સામાન લઈ જવા માટે સિવિલિયન્સને હુકમ કરવામાં આવેલો. જ્યારે પણ કોઈ સોલ્જર તમારી પાસેથી મદદ લે તો દરેક સિવિલિયન દરેક સિવિલિયન્સ ને એક હુકમ કરવામાં આવ્યો હતો, તમારે સોલ્જર ની બેગ લઈ લેવી અને સોલ્જર રસ્તો બતાવો. મિત્રો, ત્યાંના સિવિલિયન્સ ની દેશભક્તિ જુઓ, ત્યાંના સિવિલિયન્સ ની દેશ દાસ જુઓ કે એ લોકોએ ફક્ત એક માઇલ નહીં, એક માઇલ એટલે લગભગ 1.5 કિલોમીટર થાય, પણ દરેક સિવિલિયન એ વખતે સોલ્જરનો એ ભારી સામાન લઈ 2.5 માઇલ ચાલતું હતું. લગભગ 3.25 કિલોમીટર થઈ જાય છે, 2 માઇલ ચાલતું હતું. અને ત્યારથી આ એક વાત પ્રસરી ગઈ કે ભાઈ એક્સ્ટ્રા માઇલ, તમને જે કહેવામાં આવ્યું હોય, તમને જે કરવામાં આવ્યું હોય, એના કરતાં આપણે કંઈક આગળ વધીએ, કંઈક નવું કરીએ, કંઈક વિશેષ કરીએ. મિત્રો, વિશેષ શબ્દ પર એના માટે ભાર આપું છું કારણ કે આજના સમયની પણ એ માંગ છે કે વિશેષ બનવું અને વિશેષ કરવું એ બહુ જ જરૂરી છે. આપણે જે રૂટીન કરતા હોય, રૂટીન તો આપણું ચાલ્યા જ કરવાનું છે. આપણે એક માઇલ તો દર વખતે ચાલીએ જ છે, એક માઇલ તો આપણે સમર્થન આપતા જ, આપણું યોગદાન આપતા જ આપણી સંસ્થાન માટે, અને તો આપવાનું જ છે. પણ આ પરિસ્થિતિની અંદર જ્યારે વોર ઝોન પરિસ્થિતિ હોય છે, કોરોના ને હું એક વોર ઝોન પરિસ્થિતિ કહું છું, તો જ્યારે એવી વોર ઝોન પરિસ્થિતિ હોય ત્યારે મિત્રો એક ફરજ બને છે દરેક યોદ્ધાની, દરેક સૈનિકની, કે તે લોકો એક્સ્ટ્રા માઇલ, એક માઇલ વધારે પોતાના તરફથી આપે. અને આજનું આપણું સેશન પણ મિત્રો આના ઉપર જ છે, એક્સ્ટ્રા માઇલ, કારણ કે આ એડમિનનું સેશન છે. એડમિનના સેશન માટે ખાસ વિશેષ રાખીને આ ટોપિકનું અમે લોકોએ સમર્થન કર્યું કે ભાઈ એક્સ્ટ્રા માઇલ વિશે વાત કરવી, જેના લીધે આપણે વિશેષ આના પર ભાર આપી શકાય. એક બહુ સરસ વિડીયો છે, આપ જુઓ કે એક્સ્ટ્રા માઇલ થી શું ફરક લાવી શકીએ છીએ આપણે. મિત્રો, સેકન્ડ નો 7મો ભાગ, 0.71મા ભાગ પર એ ડિફરન્સ છે કે જેને મેડલ મળ્યું હોય અને જેને મેડલ ન મળ્યું હોય.
એનો મતલબ કે થર્ડ પોઝિશન બ્રોન્ઝ મેડલ મળનારને અને નહીં મેડલ મળનારની વચ્ચેનો ભાગ ફક્ત આટલો ડિફરન્સ છે. આ એક નાનો ડિફરન્સ છે, પણ વિચાર કરો આ નાનો ડિફરન્સ તમને નહીં મેડલથી મેડલ લેનાર સુધી બનાવી શકતો હોય છે. બહુ નાની વાત છે, 99 ડિગ્રી પર પાણી ગરમ હોય છે, 100 ડિગ્રી પર પાણી વરાળ હોય છે, અને એ જ વરાળ છે જે મોટા મોટા બોઇલર્સ, મોટું સ્ટીમ ઇન્જિન, આ બધું જ આ સ્ટીમ ખેંચી શકે છે. ફક્ત એક એક ડિગ્રીનો ફરક, એક એક્સ્ટ્રા માઇલનો ફરક, એક કદમ તમે આગળ વધશો તો વિચાર કરો આજે તમારી સંસ્થા કેટલી આગળ વધશે. મારી સામે બેસેલા આજ આપ 30 લોકો છો. મિત્રો, આપ લોકો ફક્ત એક પગલું આગળ વધશો, વિચાર કરો આપની સંસ્થા છે એ 30 કદમ આગળ વધી ગઈ હશે. આપના સ્ટુડન્ટ્સ, આપના ટીચર્સ, આપ બધા ફક્ત એક કદમ, એક નવો વિચાર, એક નવો નહીં એક વિશેષ વિચાર લઈને આવો, વિચાર કરો આપની સંસ્થા કેટલી આગળ વધી જશે. અને આ જરૂર છે આજના તારીખમાં. એડમિન્સ, એડમિન્સ ની આજે વાત કરીએ મિત્રો, તો એડમિન્સ એક એવું રોલ છે જે બધા જ સાથે, કેમ્પસની વાત તો આખી કેમ્પસનું ધ્યાન રાખવું, ટીચિંગની ઉપર પણ એમનો શેડો એટેન્ડન્સ રાખવું, ટ્રસ્ટ, સ્કૂલ, પેરેન્ટ્સ, ટીચર્સ બધા વચ્ચેનું એક સંકલનની કડી કહી શકાય તો મિત્રો એ એડમિન્સ છે. મારી વાત ખોટી હોય તો મને કહેજો. એડમિન ઉપર બહુ મોટો ભાર હોય છે, કારણ કે એટ ધી એન્ડ જ્યારે સ્કૂલની અંદર એડમિશન ન આવે તો સૌથી પહેલો સવાલ એડમિનને થતો હોય છે, કેમ્પસ ડિરેક્ટરને થતો હોય છે, કેમ્પસ હેડને થતો હોય છે કે ભાઈ શું તકલીફ છે, કેમ નથી આવી રહ્યા. અને આજે આ સવાલ પણ બધાને આવી રહ્યા છે, ફીસ નથી આવી રહી, તકલીફ છે, ચેલેન્જીસ છે, બધી જ જગ્યા પર છે, એની સાથે આપણે આગળ પણ વધવાનું છે. મિત્રો, ડોક્ટર અબ્દુલ કલામ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એમણે બહુ સરસ વાત કરી હતી કે ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઈક અ સન, ફર્સ્ટ યુ હેવ ટુ બર્ન લાઈક અ સન. તમારે કોઈ વિશેષ કરવું હશે તો તમારે પહેલા વિશેષ થવું પડશે. શું આપનામાં એ વિચાર કરવાની શક્તિ છે? શું આપનામાં એ વિશેષ એક બદલાવ લાવવાની તમારામાં શક્તિ છે? શું આપ ચાહો છો કે આપની સંસ્થા પણ બીજી બધી સંસ્થાઓ કરતા અલગ આવા સમયમાં ઉભરીને સફળ થઈને બહાર આવે? તેના માટે કામ કોણ કરશે? મિત્રો, આપ જ છો, આપ જ સોલ્જર છો, આપ જ યોદ્ધા છો. યાદ રાખજો, સામાન લઈને ચાલનારા વ્યક્તિ પણ તમે છો અને તમે જેને સામાન લીધો છે એ યોદ્ધા પણ તમે છો. અને એટલે જ એડમિન્સ ઉપર વિશેષ ભાર હોય છે. અમુક વખતે જોવામાં આવતું હોય છે કે ઘણી વખત આવા સમયની અંદર જે પેલી જાઇન્ટ કંપનીઝ પડી ભાંગી હતી એ લોકોને પણ કોઈ અવધ સમયનો સામનો કરવાનો આવ્યો હશે. એમ્બેસેડર છે, બજાજ સ્કૂટર છે, કોડક છે, એવી ઘણી બધી કંપની, એ લોકોને પણ આવો જ કોઈક સ્વભાવનો સામનો કરવાનો આવ્યો હશે કે જ્યાં એક હાથી જયારે નાનો હોય છે ત્યારે એને સર્કસમાં લાવીએ છીએ તે વખતે એને લોઢાની ચેઇનથી બાંધી દેવામાં આવેલો હોય છે, એ હાથી જયારે મોટો થાય છે ત્યારે એની ચેઇન જે હોય છે એ તોડવા માટે સામર્થ્ય હોય છે, એનામાં એ શક્તિવાન હોય છે, પણ એની માનસિકતા ક્યાંક એ પરિવર્તનની માનસિકતા પોતે સમજી નથી શકતો.
અને પોતે એ જૂના બેગેજ લઈને ચાલ્યા કરે છે કે હું તો હજી પણ નિર્બળ છું, મારાથી શું થશે. મિત્રો, જો આપને આપમાં વિશ્વાસ હોય તો આપમાંથી એક સંકલ્પ પણ પરિવર્તન લાવી શકે છે અને બહુ મોટું પરિવર્તન લાવી શકતો હોય છે. અને આપણે હાથી નથી, આપણે આ ઈગલ પણ નથી, બરાબર. મિત્રો, એક ઈગલ જે છે, આપને ખ્યાલ હશે, એક પ્રેરણાનો સ્ત્રોત પણ છે. કારણ કે એક ઈગલને બે ઓપ્શન્સ હોય છે પોતાની લાઈફમાં. આમ જોવા જઈએ તો ઈગલનું આયુષ્ય, કોઈ પણ જગ્યાએ ગૂગલ આપણે કરીએ તો ઈગલનું આયુષ્ય હોય છે નોર્મલી 40-45 વર્ષ. ઈગલ પાસે 40-45 વર્ષની આસપાસમાં એક ઓપ્શન મળે છે જેમાં એ પોતાનો બીજો જન્મ લઈ શકે છે અને બીજા જન્મ માટે એને ભયંકર પરિવર્તનમાંથી ગુજાર થવું પડે છે. એ ઉંમરમાં કે જ્યારે પોતે શિકાર નથી કરી શકતું ત્યારે એને ભય હોય છે કે હું ક્યાંક કોઈનો શિકાર ન બની જાઉં. તેથી કરી ઈગલ અલાયદી જગ્યા પર પહાડના એક ટોપ પર જઈ, કોઈ ગુફામાં જઈ પોતાનો રહેવાસ કરે છે અને ત્યાં જઈ પોતે પોતાના હાથથી જ પથ્થર વડે પથ્થર ઉપર ટોંચી ટોંચી પોતાની ચાંચ કાઢી નાખે છે. પ્રકૃતિનો નિયમ જુઓ, એની ચાંચ ફરી પાછી આવે છે, કારણ કે એનું રિપ્રોડક્ટિવ ઓર્ગન છે ત્યાં, એ ફરી પાછી એની ચાંચ આવે છે. પોતાના નખ પોતે કાઢાવી નાખે છે, ત્યાં નવા નખ આવે છે. પોતાની નવી ચાંચથી પોતે પોતાના પીછા જે ઢીલા થઈ ગયા છે અને વૃદ્ધ થઈ ગયા હતા એ પીછા કાઢી નાખે છે, ત્યાં એને નવા પીછા આવે છે. અને આ બધું થયા પછી એ ઈગલનો એક નવું સ્વરૂપ, એક નવી જવાની એનામાં આવે છે, એક નવી સ્ફૂર્તા એનામાં આવી જાય છે અને એ સાથે ફરી પાછી પોતે સફળતાની ઉડાન ભરી પાછી પોતે નીચે આવે છે અને ફરી પાછી પોતે બીજા 20-25 વર્ષ જીવી શકતું હોય છે. મિત્રો, ઈગલની આવી જ કહાની છે. અને આપણામાં પણ આવું એક નાનું પરિવર્તન આપણે જ્યારે લાવીએ તો આપણી પણ આયુષ્ય, આપણી પણ આવરતા અને આપણા પણ સફળ થવાના રસ્તા વધતા હોય છે. ચેન્જ ઇઝ ધ મંત્ર ફોર એવરીવન, દરેક લોકો માટે, હું, તું, તમે, કોઈ પણ જે આ પૃથ્વી પર છે, દરેક માટે ચેન્જ, પરિવર્તન એક મંત્ર છે. જે રીતે એક મોડર્ન સેઇંગ કહી રહ્યું છે, માઇન્ડ ઇઝ લાઈક અ પેરાશૂટ એન્ડ ઇટ વર્ક્સ ઓન્લી વેન ઇટ ઇઝ ઓપન. જ્યારે આપણે આપણું દિમાગ ખુલ્લું રાખીએ છીએ તો જ આપણે કંઈક નવું કામ કરી શકીએ છીએ, તો જ આપણને કોઈક નવા વિચાર આવે છે. અને એના માટે જ કહેવામાં આવેલું છે ચાર્લ્સ ડાર્વિન, કે જે લોકો જેમણે ઇવોલ્યુશન થિયરી પર એમણે બહુ સરસ રિસર્ચ કર્યું હતું, એમણે બહુ સરસ વાત કરી છે કે ઇટ ઇઝ નોટ ધ સ્ટ્રોંગેસ્ટ ધેટ સર્વાઈવ્સ નોર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બટ ધ વન મોસ્ટ રિસ્પોન્સિવ ટુ ચેન્જ. જે વ્યક્તિ પરિવર્તન, જે વ્યક્તિ પરિવર્તનને સૌથી વધારે અપનાવે છે, એડેપ્ટેબલ થાય છે, ફ્લેક્સિબલ થાય છે, એ જ માણસ સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ બની અને બહાર આવતો હોય છે. ધ ઓનલી થિંગ વિચ ઇઝ કોન્સ્ટન્ટ ઇન ધીસ લાઈફ ઇઝ ચેન્જ. એક જ વસ્તુ જે પ્રકૃતિનો નિયમ છે અને જે સ્થિર છે એ છે પરિવર્તન. પરિવર્તનની સ્થિરતા છે. અને આજના સમયમાં પણ આપણને, આ સમય પણ આપણને આ જ વસ્તુ શીખવાડી ગયો. આથી કદાચ 6 મહિના પહેલા મેં પણ ઝૂમ જેવી કોઈ વસ્તુ સાંભળી નથી કે ઝૂમ મીટિંગ શું હોય, ન તો આપે સાંભળી હતી. આપે કદાચ આપણા લોકોએ આપણે કોઈ કલ્પના પણ નથી કરી કે આપણે ઓનલાઈન સ્કૂલમાં કરવું પડશે અને ટીચર્સને ઓનલાઈન ગૂગલની લિંક શીખવી પડશે. આપણામાંથી ઘણા તો સ્ટાફ એવા હતા કે એ લોકોને કદાચ વોટ્સએપ પણ લોકો યુઝ કરતા નતા, કારણ કે એ લોકો સોશિયલ મીડિયાથી દૂર અંતર રાખતા હતા. પણ આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ છે કે આપણે એ બધો જ નવી એક વસ્તુ ઉંમરના એક પડાવ પર આવ્યા પછી અચાનક નવું બધું ભણવાનું આવે એ રીતે આપણે એક નવી વસ્તુ કરવાની આવી ગઈ. અને આપ સૌ કરી રહ્યા છો અને આપ સૌ એ વસ્તુ માટે પ્રયત્નશીલ છો, કારણ કે આપ સૌમાં એ સામર્થ્ય છે. કારણ કે એટ ધી એન્ડ આપણા જ એક લોકો એવા છે કે જે લોકો આપણે ચેન્જ લાવી શકીએ છીએ. આ વાર્તા મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે આ વાર્તાથી તો આપ બધા બહુ જ આગળ છો, કારણ કે આજ સભા મીટિંગમાં હાજર છો. આપણે બે મિત્રો હતા, એ બે મિત્રોની અંદર વસ્તુ એવી આવી ગઈ હતી કે એ લોકો એક વેડિંગ હતું, એ લોકો એક ગામ ગયા હશે. એ લોકો બહુ જમ્યા અને પછી રાત્રે જયારે પાછો આવવાનો લોકોનો વારો આવ્યો તો ત્યારે લોકોએ ત્યાં બોટ લંગારેલી હતી, તો બોટ એ લોકોએ ચાલુ કરી. બીજો એક મિત્ર હતો, એ પોતે બોટ ચલાવ્યો કરતો એટલે સમાર્યા કરતો હતો, સામેવાળો મિત્ર સામેના સાઈડથી એટલે સમારતો હતો. સવારનો લગભગ ભોરનો સમય થયો, 4-4:30 વાગ્યાના આસપાસ થયું હશે. આછી આછી થોડીક ઉજાસ દેખાવા માંડતો હોય એ વખતે જે લોકો
પ્રકૃતિ સાથે જોડાયેલા હશે, જે લોકો ગામડા તરફ પણ વધારે રહેતા હશે આપમાંથી, અથવા જેમના ઘર ત્યાં હશે એ લોકોને ખ્યાલ હશે કે સવાર સવારમાં 4-4:30 વાગે સરસ જળ વાવવા માટે તો આવ્યું. એટલે પેલા બીજા મિત્ર ઉભા થઈ કીધું કે ચલો ગામ આવી ગયું. તરત પેલા મિત્ર ઉભો થઈને સામે ઝાપટ મારી કે શું ગામ આવી ગયું, આ તો પેલું જ ગામ છે, આપણે તો ક્યાં હજી આપણા ગામ પહોંચ્યા છે કે ના હોય. કે હા. બીજા મિત્ર કે યાર આ તો ભરી થઈ ગઈ, આપણે તો આખી રાત હલેસા માર્યા, આપણે તો આપણે ગામ પહોંચી જવાના હતા, તો પહોંચ્યા કેમ નથી? ત્યાં પેલા મિત્ર એનું ધ્યાન દોર્યું કે આપણે આટલા હલેસા માર્યા પણ આપણી સૌથી મોટી ભૂલ તો એ રહી કે આપણી હોળીનું જે લંગર હતું એ લંગર તો આપણે છોડ્યું જ નથી. મિત્રો, આપણને બધા જ નવા કામ કરવા છે, આપણને વિચાર બધા જ આવે છે, પણ આપણી જૂની ગ્રંથિ, આપણી જૂની માનસિકતામાંથી તો આપણે બહાર આવવું પડશે. આપણે પરિવર્તન અહીંયાથી જ લાવવાનું છે. પરિવર્તનની વાત આપણે સૌ કરીએ છીએ, પણ પરિવર્તન લાવવાની શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો કે પરિવર્તન લાવવાની શરૂઆત આપણે અહીંયાથી કરવી પડશે. આપણી પાસે જે આપણા મેન્ટેલિટી, આપણા જે બેગેજીસ છે, વજનદાર વસ્તુ છે, નકામની વસ્તુ છે, એ બધી આપણે પાછળ મૂકી દેવી પડશે. તો જ આપણે આ સમયની સાથે ચાલી શકીશું અને તો જ આપણે એક એક્સ્ટ્રા માઇલ લીડર બની શકીશું. કારણ કે એક બહુ વસ્તુ આજે સ્થાપિત થઈ ચૂકેલી છે કે ટેકનોલોજી વગર આગળની દુનિયાની કલ્પના કરવી એ હવે એક અસંભવ વાત છે. કલ્પના બહારની ટેકનોલોજી આવનારા દિવસોમાં આવશે 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 અને એ આપણે બધાએ અપનાવવી જ પડશે. એના સિવાય મારા તમારા પાસે આપણા પાસે કોઈ રસ્તો નથી. સો લેટ્સ લીવ અવર બેગેજ એટ ધ ડોર. જો આપણામાંથી એવું કોઈ વિચાર કરતું હોય કે હજી પણ દુનિયા નોર્મલ થઈ જશે અને આના પછી આગળનો સમય જેમ જૂનો હતો એવો થઈ જશે, મિત્રો એવો નથી રહેવાનો. આના કરતા સમય નવી આવશે. કારણ કે હજી તો એઆઈ ટેકનોલોજી આવવાની બાકી છે. એઆઈ નો મતલબ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે અત્યારે ફીઝ ને એ જ બધી વસ્તુ ઓનલાઈન કલેક્શન કરીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તો એવું છે કે એન્ટાયર થિંગ ઇઝ લિંક્ડ અને આ વસ્તુ સમજવી એડમિન્સ માટે બહુ જ જરૂરી છે. કારણ કે એટ ધી એન્ડ આ કોઈ પણ નવી વસ્તુ આવે છે એનું એક્ઝિક્યુશન પાર્ટ જોવા આવીએ તો એડમિન્સ પાસે જ આવતો હોય છે, એડમિન સ્ટાફ પાસે જ આવતો હોય છે. અને એટલે જ કહીએ છીએ કે ચેન્જ ઇઝ એડ. આપ સૌ આ પરિવર્તનમાંથી ગુજરી રહ્યા છો, આગળ પરિવર્તન હજી આવશે. અને જેમ દરેક તકલીફ, કોઈ પણ ચેલેન્જ આવે, કોઈ પણ તકલીફ આવે, એનો અલગ અલગ રસ્તો હોય છે. આપણે એ તકલીફને કઈ રીતે લઈએ એ આપણા ઉપર નિર્ભર કરતું હોય છે. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ પરફેક્ટ. કોઈની લાઈફ પરફેક્ટ નથી. દેર ઇઝ ઓલવેઝ અ પોસિબિલિટી ફોર અ પ્રોબ્લેમ, બટ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ ધી એન્ડ, બટ ઇટ્સ અ બિગિનિંગ ઓફ અ ડિફરન્ટ લાઈફ. સ્કૂલમાં ઝઘડતા બે બાળક બીજા બાળકથી પહેલા બાળકની પેન્સિલ તૂટી જાય ત્યારે બંને ઝઘડવા માંડતો હોય છે. પણ એ જગ્યા પર બીજા બાળક કે જેની પેન્સિલ તૂટી ગઈ છે એની પાસે એક ઓપોર્ચ્યુનિટી પણ હોય છે, એક તક હોય છે કે હવે એની પાસે બે પેન્સિલ થઈ ગઈ છે, બીજી પેન્સિલને પણ જો પોતે છીલી અને અણી કાઢી બીજી પેન્સિલ પણ રેડી હોય છે. અને એટલે જ દેર ઇઝ ઓલવેઝ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ડેવલપમેન્ટ, ઓલવેઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ ચેન્જ. અને આ જ વાત છે. હેલો, યસ, હેલો, ઓલરાઈટ. એન્ડ એઝ યુ ઓલ આર ધ એડમિન્સ માય ડિયર ફ્રેન્ડ, હું જ્યાંથી તમને જોઈ રહ્યો છું આપ સૌ આપની સંસ્થામાં એક બહુ અગત્યની, એક લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટની આ ભૂમિકા નિભાવી રહ્યો છું. યુ ઓલ આર ધ લીડર્સ એન્ડ યુ ઓલ આર લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. અને આવનારા સમયે આપની પરીક્ષા હજી પણ થશે અને આ પરીક્ષામાંથી આપ સૌ સફળતાપૂર્વક પાર થશો એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. એક્સ્ટ્રા માઇલ લીડર. લેટ મી ડિફાઇન અ લીડર. જે રીતે ડોક્ટર અબ્દુલ કલામ કહેતા હતા, હી મસ્ટ હેવ અ વિઝન એન્ડ પેશન એન્ડ નોટ ટુ બી અફ્રેડ ઓફ એની પ્રોબ્લેમ. ઇન્સ્ટેડ હી શુડ નો હાઉ ટુ ડિફીટ ઇટ. Most importantly, he must work with integrity. આ જે બધા પરિબળો છે આ બહુ જ અગત્યના પરિબળો છે આપ સૌ લોકો માટેના. કારણ કે આપ જ સૌ જો છો જે કે એક્સ્ટ્રા માઇલ લીડર છો આપની સંસ્થાના. અને એટલે જ એક્સ્ટ્રા માઇલ લીડર બનવા માટે એક વસ્તુ બહુ જરૂરી છે,
કે તમે તમારા સેલ્ફને કઈ રીતે જોઈ રહ્યા છો. હાઉ ડુ યુ લુક એટ યોર સેલ્ફ? તમે તમારામાં વિશ્વાસ રાખવો પડશે કે આ પરિવર્તનના મેઇન સંચાલક, આ પરિવર્તનના મેઇન હીરો આપ બની રહેશો. એના માટે આપે વિશેષ વિચાર કરવાનો છે આપણા જીવનમાં. સોરી, એક્સક્યુઝ મી. અને જ્યારે આ વાત આવે છે તો ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે, કારણ કે જે પણ વિચાર આવે મને એ વિચારનું હંમેશા ઇમ્પ્લિમેન્ટેશન કરવું, સાચી રીતે એનું માર્ગદર્શન કરવું અને એને લોકો સુધી પહોંચે એને વ્યવસ્થા ગોઠવવી એ બહુ જરૂરી છે. અને એટલે જ મારી સૌથી ફેવરેટ એક્સરસાઇઝ છે, ધેટ ઇઝ વોટ SWOT. મિત્રો, આપમાંથી કદાચ કોઈનું માઇક ચાલુ રહી ગયું એવું લાગે છે. એક વાર માઇક ચેક કરી લેજો અને જો મ્યુટ કરી દેવાતું હોય તો બહુ સરસ. આભાર. ઓલરાઇટ, સો ધ ફેવરેટ એક્સરસાઇઝ મારી મેં તમને વાત કરી, ધેટ ઇઝ સ્વોટ. આજે મોટી મોટી કંપની છે, એક બહુ સરસ કંપનીનું તમને ઉદાહરણ આપું. કુરિયરની અંદર આપ સૌ જાણતા હશો એક કંપની છે, ધેટ ઇઝ બ્લુ ડાર્ટ, જેનું નામ આપ સૌએ સાંભળ્યું હશે. બરાબર, બ્લુ ડાર્ટનું કદાચ ભાગ્ય જ કોઈ એવું હશે જેને નામ નહીં સાંભળ્યું હોય, બટ બ્લુ ડાર્ટ. બ્લુ ડાર્ટની અંદર જે રીજનલ મેનેજર છે ને, રિજનલ મેનેજર કે મતલબ કે એક જે સ્ટેટ હેન્ડલ કરતો હોય, રાઈટ, એક સ્ટેન્ડર્ડ હેન્ડલ કરતો, એની જિમ્મેદારી કેટલી બધી છે. કારણ કે એક તો ડીએચ બ્લુ ડાર્ટ જે છે એ લોકો પાસે ટાઈમિંગ બેઝડ ડિલિવરીના એ લોકોના કોન્ટ્રાક્ટ હોય છે. કુરિયર આવે જાય, એનું લોજિસ્ટિક સાચવવું, જે આવેલું છે તે કયા શહેરમાં જશે, એ શહેરમાં એનું પેકેટ જવું જોઈએ, એના માટેની આખી ટીમ ત્યાં જઈને પાછું એ પહોંચી જવું જોઈએ આ ટાઈમે, પાછળનો રિપ્લાય આવવો જોઈએ, અને જે મોકલનાર છે એને એને સંદેશો મળી જવો જોઈએ. આખી જે બ્લુ ડાર્ટ તમે કંપની સમજો ને, તો આખી એ લોજિસ્ટિક કંપની છે. એવી કંપની છે કે જે લોકો લોજિસ્ટિક્સ માં એ લોકો સુપીરિયર છે. મિત્રો, શું તમે વિચારી શકો છો કે ડીએચએલ નો જે બ્લુ ડાર્ટ નો જે એક રિજનલ મેનેજર છે, એ રિજનલ મેનેજર જો એની સંસ્થા છોડીને જાય અને જો નવો રિજનલ મેનેજર આવે, બરાબર, તો નવા રિજનલ મેનેજરને નવી જગ્યા પર બેસવા માટે, નવી જવાબદારીઓ લેવા માટે કેટલો સમય લાગી શકે? ભૂતપૂર્વમાં જે ઘણા બધા ટ્રેનિંગ સેમિનાર લીધા એમાંથી જે મને ફીડબેક મળ્યા છે, કદાચ એ તમારા પણ હોઈ શકે, હું અહીંયા કહી રહ્યો છું, ઘણાએ મને કીધું કે ભાઈ એક મહિનો લાગે, ઘણા પ્રિન્સિપલ્સ એવું કીધું કે ભાઈ અમારા એક પ્રિન્સિપલ જાય, નવા પ્રિન્સિપલ આવે તો એ દરમિયાન એ લોકોને 7 થી 10 દિવસનો સમય લાગતો હોય છે નવી સ્કૂલનું માહોલ જાણવા માટે. એટલું સરસ. ઘણી કંપનીમાં એવું હોય છે કે ભાઈ 3 મહિનાનો સમય લાગતો હોય છે. મુખ્યત્વે જોવા જઈએ તો 5 દિવસથી લઈને 3 મહિનાનો સમય એક નવો માણસ આવે તો એને જોડાવા માટે ને સમજવા માટે લાગતો હોય છે. મિત્રો, પણ આપ બધાને આશ્ચર્ય થશે કે આજ બ્લુ ડાર્ટની અંદર જે નવો રિજનલ મેનેજર જોઈન થતો હોય છે એ ફક્ત ત્રણ મિનિટમાં પોતે આખી સિસ્ટમ સમજવા માટે તૈયાર હોય છે. અને આનું મુખ્ય કારણ છે, હું પણ પેલા અચરજ થઈ ગયો હતો કે 3 મહિનામાં 3 મિનિટમાં એક રિજનલ વ્યક્તિ કઈ રીતે આ વસ્તુનું હાથ લઈ શકે. પણ આ શક્ય છે, સાચી વાત છે, જો આપનું ડિસિપ્લિન હોય કામમાં, જો આપના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ જગ્યા પર હોય તો તમે કોઈ પણ નવી ચેલેન્જ ને આમવા માટે તૈયાર છો. અને જ્યારે નવી ચેલેન્જની વાત આવે છે તો હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે મારું આ સેશન પત્યા પછી આપ આપના ઘરમાં બેસી, આપની સાથે, આપના પરિવાર સાથે બેસી, કારણ કે આજે શનિવાર છે, આઈ એમ શ્યોર આપ બધા પરિવારના કોઈ ના કોઈ પ્લાન્સ હશે, કારણ કે એમ પણ લોકડાઉન થોડું હળવું થઈ ગયું છે એટલે સાંજે ઘણું બધું ટ્રાફિક દેખાતું હોય છે, ક્યાંક એ ટ્રાફિકનો હિસ્સો બનવાનું આજે તમારું પણ મનમાં ક્યાંક રહ્યું હશે.
અને એટલે જો કહું છું થોડોક સમય મળે તો એ સમયની અંદર SWOT આ એક એક્સરસાઇઝ તમે કરજો. મિત્રો મને તમે યાદ કરશો કારણ કે આ એક્સરસાઇઝ કર્યા પછી તમને તમારાની અંદર સોમવારથી તમને એક નવો ચેન્જ જોવા મળશે. સોમવાર કેમ, કાલે રવિવાર છે, કાલથી જ તમને એક ચેન્જ જોવા મળશે. હું તમને કહી દઉં સ્વોટ એક બહુ સરસ એક્સરસાઇઝ છે જેમાં એસ નો મતલબ થાય છે સ્ટ્રેન્થ, ડબલ્યુ નો મતલબ થાય છે વીકનેસ, ઓ નો મતલબ થાય છે ઓપોર્ચ્યુનિટીઝ અને ટી નો મતલબ થાય છે થ્રેટ્સ. જ્યારે પણ આપણે એક એક્સ્ટ્રા માઇલ ઇફેક્ટમાં કામ કરવું હોય, આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી ક્યાંક બહાર આવવું હોય, તે વખતે બહુ જરૂરી છે કે આપણે આપણી શક્તિ પણ ઓળખીએ અને આપણે આપણી વીકનેસને પણ ઓળખીએ. કારણ કે આ બંને વસ્તુને ઓળખવી આપણા માટે બહુ જ જરૂરી છે. વીકનેસ, મિત્રો યાદ રાખજો કે હું વીકનેસને વીકનેસ નથી કહેતો, હું વીકનેસને ઓપોર્ચ્યુનિટી કહું છું. બહુ સાચી વાત છે. તમારી વીકનેસ છે એ તમારી ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે જે એક વ્યક્તિને કદાચ ઇંગ્લિશ નહીં આવડતું હોય તો એના માટે વીકનેસ છે, પણ જો એ વ્યક્તિ ઇંગ્લિશ શીખી લે તો પછી તો એના માટે તક થઈ ગઈ, ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ કે હવે ગમે તે ઇંગ્લિશ સેમિનારમાં છે પોતે જોડાઈ શકે છે, એના માટે એક તક છે. હવે આ વીકનેસને તકમાં પરિવર્તન કરવાનું ખાલી એક જ વસ્તુ છે, ધેટ ઇઝ ધ એક્સ્ટ્રા માઇલ. તમારે એક કદમ આગળ વધવાનું છે. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમે જે વજનદાર બેગ લઈને ચાલી રહ્યા છો એને છોડીને તમારે આગળ જવાનું છે. મિત્રો તમારામાં રહેલી સ્ટ્રેન્થનું એક લિસ્ટ બનાવજો, સાથે તમારામાં રહેલી વીકનેસનું એક લિસ્ટ બનાવજો. આ વીકનેસનું જે લિસ્ટ છે એ બહુ અગત્યનું છે, કારણ કે એ બધી જ તમારી ઓપોર્ચ્યુનિટી, તમારી તક છે. જોજો તમે તમારી કેટલી તક ઉપર કામ કરી શકો. અને આ એક્સરસાઇઝને હજી મજેદાર બનાવવી હોય, હજી થોડીક મજેદાર બનાવવી હોય અને આપણો એલપી સવાની સાથેની અંદર જે રોલ છે એ રોલને સાંકળી લેવું હોય, તો આની અંદર આપ એક વસ્તુ કરજો કે આપના જોબની અંદર આપની સ્ટ્રેન્થ શું છે, આપની વીકનેસ શું છે, અને આપ આપના મેનેજમેન્ટમાં આપના ટ્રસ્ટી સુધી આ એક લિસ્ટ તૈયાર કરી એમને આપી દેશો, જેથી કરી આવા મુશ્કેલ સમયમાં, આવા વ્યસ્ત સમયની અંદર મેનેજમેન્ટને પણ ખ્યાલ આવશે કે તમારામાં કેટલી 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 સ્ટ્રેન્થ છે અને આપમાં એવી કઈ વીકનેસ છે. કારણ કે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, વીકનેસ ઓળખવી આપણે બધી વસ્તુ કરી શકશું. કોઈ માણસ મને કહે એસેસમેન્ટ કરવાનું છે તો હું બીજા બધા જ લોકો મારી સામે જેટલા પણ બેસેલા છે બધાનું એસેસમેન્ટ કરી શકવા માટે હું સક્ષમ છું, પરિપક્વ છું એવું હું માનું છું. બટ જ્યારે એ જ વસ્તુ મારે મારા પર કરવાની આવે તો હું કેટલા પાણીમાં છું એવું મપાઈ જતો હું છું. કારણ કે મારી પોતાની વીકનેસ હું કોઈ દિવસ બહાર કોઈને કહેવા નથી માંગતો. અને કહેવા માંગવાની તો વાત તો દૂર છે, ચલો ને, હું તો એ વીકનેસ જોવા પણ નથી માંગતો. કારણ કે ક્યાંક હું હકીકતમાં અંદર શું છું એ ક્યાંક બહાર આવી જાઉં તો એવું આપણા બધાને એક ભય રહેલો હોય છે. પણ આ ભયને આપણે દૂર કરવાનો છે, કારણ કે આપણે એક્સ્ટ્રામાં લીડર છે. આપણે એક વીક બહાર આવવાનું છે, એક સ્ટેપ આપણે આગળ ચાલવાનું છે. અને એના માટે જ આપમાં રહેલી વીકનેસ જે છે એ આપ બતાવી શકો છો. આપમાં રહેલી નો મતલબ થાય છે એથી કે આપના જોબની અંદર જે નવી ચેલેન્જીસ છે, જે વીકનેસ છે જેને તમે કન્વર્ટ કરી શકો છો, એ રિલેટ કરી એવા એક પોઈન્ટ ફોકસ કરો. એવો એક મોડ્યુલ બનાવો કે અત્યારની સૌથી મોટી ચેલેન્જ જો વાત કરવા જોઉં તમારા બધા માટે તો ફીસ કલેક્શન કદાચ આપ સૌની પણ ચેલેન્જ હશે, કારણ કે બીજી સ્કૂલોની પણ છે, એડમિનની પણ આ ચેલેન્જ હશે. સ્ટાફ મેન્ટેનન્સ કરવું, ક્યાં કેટલો સ્ટાફ કટ થાય છે, ક્યાં કેટલો સ્ટાફ ઉમેરવાનો છે, ક્યાંથી ક્યાં કઈ બ્રાન્ચનું ક્યાં શફલિંગ કરવાનું છે, આ બધી ચેલેન્જીસથી હું પણ એટલો જ વાકેફ છું. ટેકનોલોજીનો નવો ઉપયોગ, આજે જેમ થયું જો ભાઈ આપણે ઝૂમ મીટિંગ ચાલુ કરીને પછી ખબર પડી કે ભાઈ આપણે તો બધા પાછા છૂટા થઈ ગયા છે તરત જ. 7 મિનિટમાં ફરી પાછું, ટેકનોલોજી બહુ સરસ હતી આપણી, 7 મિનિટમાં આપણે ફરી પાછા જોડાઈ ગયા. ગુજરાતીમાં પેલું એ કહેવાય અંદર કે પેલો વરરાજા ઉમરે આવીને ઉભાલા હોય અને સાસુએ જયારે પોંખવાનો થાય ત્યારે સાસુને મોઢું જોવાનું થઈ જાય. એટલે આજે પણ આપણું એવું જ કંઈક બની ગયું હતું. પણ મિત્રો આ જ ટેકનોલોજી છે અને આની સાથે આપણે બધા જીવવાનું છે, આની સાથે આગળ વધવાનું છે. આપણે આની અંદર કઈ રીતે નિપુણ બનીએ, દેટ ઇઝ હાઉ ધ વીકનેસ સેઝ અબાઉટ ઓલ યુ, અને એને જ ઓપોર્ચ્યુનિટી બનાવી શકાય છે. થ્રેટ્સ, જે થ્રેટ્સ છે એક્સટર્નલ એન્વાયરમેન્ટની થ્રેટ્સ છે, જે કોરોનાનો કાળ અત્યારે ચાલી રહ્યો છે તે એક થ્રેટ જ છે આપણા માટે. કાલ ઉઠીને ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે કઈ થઈ જશે તો ઇટ્સ એન એક્સટર્નલ થ્રેટ, જે મારા તમારા હાથમાં કઈ જ નથી. તો મારા તમારા હાથમાં જે છે આપણે આગળ વધી શકીએ. આનું જયારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે,
આનું જયારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું આવે મિત્રો, ત્યારે ફોર પીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એવરીવન્સ લાઈફ, ચાહે તમારી પર્સનલ લાઈફ હોય ચાહે પ્રોફેશનલ લાઈફ હોય. ફોર પીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. લખવું હોય તો લખી રાખજો તમારી કોઈ ડાયરીમાં, તમારા કોઈ પેજમાં, કોઈ પણ જગ્યા પર. પી ફોર પર્સિસ્ટન્સ. તમે એક વસ્તુ, એક કાર્ય તમે જે ઉપાડ્યું હોય એ કાર્ય તમારે છેવટ સુધી લાગી રહેવાનું છે, કરવાનું છે. એક નવો વિચાર તમને આવ્યો તો વિચાર, જો તમને લાગ્યો કે આ વસ્તુ પરિવર્તન કરીને સફળતા મળશે તો એના પર લાગી રહો. અને લાગવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પેશન્સ. આપનામાં પેશન્સ હોવી જોઈએ. પેશન કોઈ પણ વસ્તુ છે, તમારા પેશન વગર નહીં થાય. તમારી પેશન નો મતલબ હું તમને કહું તો તમારી અંદરની એક રહેલી ચાહ. તમારા આ જોબ ને, તમારા એડમિન રોલ ને, મતલબ હું જો કહેવા જઉં ને તમને તો એક એડમિન જે હોય ને, રાઈટ, એક એડમિન હી ઇઝ લાઈક અ કમિશનર ઓફ ધ સ્કૂલ જે તે કેમ્પસ નું. જે રીતે એક પોલીસ કમિશનર એક સિટીનો કમિશનર હોય છે, એટલે એડમિન ઇઝ લાઈક અ કમિશનર ઓફ અ સ્કૂલ ઓફ અ કેમ્પસ. એ પેશન હોવું જોઈએ એક, કે આ સંસ્થા મારી છે, આ સ્કૂલ મારી છે, આમાં મારે હવે બીજા કયા રસ્તા વધારે કરવા. કામનું ડેલિગેશન તો આપણે બધા જ કરી શકીએ છીએ, આપી દેવાનું હોય તો બહુ ફાઇન છે, બટ જ્યારે બેટિંગ કરવાની આવે મારા સાહેબ, ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ પણ વિનિંગ ઇનિંગ રમવી પડે છે, એવી બેટિંગ કરવી પડે છે જેના લીધે એની ટીમ જીતે, અને ટીમને જ્યારે જરૂર હોય ત્યારે છેલ્લા બોલે પણ સિક્સ મારવી પડે. મિત્રો આ સમય છે, આ સમય છે જેની અંદર એડમિને આજની તારીખમાં ખુલીને પોતાનો એક નવો રોલ ઉભરાવવો પડશે, નવી રીતે ઇવોલ્વ થવું પડશે. અને આ બધી વસ્તુ કરવા માટે પ્લાનિંગ ખૂબ જરૂરી છે. કાલના દિવસમાં શું કરવાનો છે, સોમવારના દિવસમાં શું કરવાનો છે, એનું એક પ્લાનિંગ. નેક્સ્ટ મંથમાં આપણે શું કરવાના છે, ક્વાર્ટરલી ફીસ સપ્ટેમ્બરમાં બધી જ તમારી ક્વાર્ટરલી ફીસ નો જે સ્ટોક હશે એન્ડ થઈ ગયો હશે. ઓક્ટોબરથી નવી ફીસ ચાલુ છે, નવેમ્બરમાં દિવાળી આવી જશે. કઈ રીતે કલેક્શન લાવશો, નવી ટેકનોલોજી માર્કેટમાં કઈ આવી રહી છે? અત્યારે તો બધા ગૂગલ મીટ ઉપર અને ગૂગલ ક્લાસરૂમથી પોતાના ક્લાસરૂમ ચલાવી રહ્યા છે, નવા શું આવશે એ બહુ જરૂરી છે જાણવા માટે. અને મિત્રો એના માટે આપ શ્રીઓનું પ્લાનિંગ કરવું ખૂબ જ આવશ્યક છે. પેશન્સની વાત કરીએ તો મોમેન્ટ ઓફ પેશન્સ ઇન અ મોમેન્ટ ઓફ એંગર કેન હેલ્પ અસ અવોઇડ અ થાઉઝન્ડ મોમેન્ટ્સ ઓફ સોરસ. બહુ સાચી વાત છે એમની. આપણામાં પેશન્સ હોય તો આપણે ઘણા આગળ ડિસ્ટન્સ પર જઈ શકીએ છીએ. ટેકનોલોજીની ચેલેન્જ એવી રીતે પણ આવતી હોય, રાઈટ, એટલે એ બધી ચેલેન્જીસ થી પણ આપણે બહાર આવવું પડશે. Passion, I do not regret the things I have done, but those I did not. સમય જ્યારે આવશે કે આપણને પૂછવામાં આવશે કે તમે શું કર્યું, ત્યારે એ વસ્તુ આપણા માટે ખાસ મહત્વની રહેશે કે આપણે શું ન કર્યું, શું એ વસ્તુ હતી આપણે કરી શકતા હતા જેના લીધે પરિવર્તન આવી શકતું, જેના લીધે સફળતા થઈ શકતી, જેના લીધે મારું નામ અંકિત થઈ શકતું હતું, અને હું ન કરી શક્યો. કેમ ન કરી શક્યો? આજે હું છું તમને કહેવા વાળો, બીજા પણ તમને ઘણા બધા કહેવા વાળા મળશે, પણ કરવા વાળું તો તમે જ છો. તમારા સિવાય બીજું તો કોઈ કરી નથી શકવાનું. અને એ જ રીતે વાત કરીએ કે હાઉ અ લીડર હેઝ ટુ બી, તો વોટ આઈ ઓલવેઝ સે ઇઝ કે લીડરની અંદર ઘણી બધી ક્વોલિટી હોય છે. એક એક્સ્ટ્રા માઇલ લીડર જેની વાત કરીએ છીએ આપણે, એમાં ઘણી બધી ક્વોલિટી હોઈ શકે. હી કેન બી અ ગુડ ઇન્ફ્લુઅન્સર, હી કેન બી અ ગુડ કમ્યુનિકેટર, હી કેન બી ફ્લેક્સિબલ, હી ઇઝ ઓપન વિથ હિઝ બ્રેઇન્સ, નવા આઈડિયાઝ લઈને આવે છે સ્કૂલ્સ પાસે, તમારી સંસ્થા પાસે, રાઈટ. હી કેન બી પ્રોએક્ટિવ. તમને ખ્યાલ છે કે ઘણી બધી સ્કૂલોએ
ઘણી બધી સ્કૂલોએ જયારે લોકડાઉન આવ્યું એ લોકો ત્યારથી જ પોતાની સંસ્થાની અંદર ઝૂમ મીટિંગ ને ઓનલાઈન મીટિંગની પ્રેક્ટિસ ચાલુ કરતા થઈ ગયા હતા અને ઘણા ઓગસ્ટ આવતા આવતા પણ હજી ડચકા ખાતા હતા. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ લોકો પાસે રસ્તા ક્લિયર નતા. આપ શ્રી સ્કૂલની પણ હું વાત કરું તો બહુ સરસ, તમે ઘણા પ્રોએક્ટિવ થઈ ગયા છો અને એ જ વસ્તુ જરૂરી છે કે આજના તારીખમાં પ્રોએક્ટિવ થવું અને રિએક્ટિવ ન થવું. જે મેં વાત કરી કે ઇટ શુડ બી રિસ્પેક્ટફુલ, કોન્ફિડન્સ, એન્થુઝિયાસ્ટિક, ઓપન માઇન્ડેડ, રિસોર્સફુલ, રિવોર્ડિંગ. રિસોર્સફુલનો મતલબ થાય કે આપણી પાસે બધી જ સંકટ સમયની ચાવી હોય છે. ઈ શુડ બી રિવોર્ડિંગ, વેલ એડ્યુકેટેડ, ઓર્ગેનાઇઝડ, ઓપન ટુ ચેન્જ. મિત્રો, આ બધી વસ્તુની અંદર જોઈ રહ્યો છું. જ્યારે આ સંકટ સમયની વાત કરું છું તો મારે તમને એક બહુ સરસ એક વિડીયો બતાવ્યો છે, આપ જુઓ. આમાં ખાલી એક વસ્તુ જોજો કે આપનો રોલ ક્યાં છે અને આપ કઈ જગ્યા પર છો. કોમ્પ્યુટર થોડું મારું સ્લો ચાલે છે કદાચ. જસ્ટ અ મિનિટ. સો ધીસ આર ધ ટેકનોલોજી ચેલેન્જીસ ધેટ વી ઓલવેઝ ફેસ સમ ઓર ધી અધર ટાઈમ. સો આઈ એમ સ્ટક. Sorry friends, it's just the video ek upload thai rahe ho cha maro. I'll just show it with you. Just few more minutes and we are going to end this session very soon. આપણને આ વિડીયો દેખાઈ રહ્યો છે, રાઈટ? ધોલભાઈ, આપણે આ વિડીયો દેખાઈ રહ્યો છે ને? ના સર, નથી દેખાતો. ગ્રીન બ્લેક આવે છે. ઓકે, એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આઈલ જસ્ટ સ્ટોપ શેરિંગ. Hold on, that is just taking some time. I think it should be good here. Okay. Stop sharing and... Okay. Right. So now it's clear. Dhaval bhai, how do you see?
ના સર, હજી નથી દેખાતું, પ્લે નથી થયું. હોમ સ્ક્રીન દેખાય છે તમારી કે વિડીયોઝ ઉપર ક્લિક કરેલું છે તે પ્લે નથી થયું, સ્ક્રીન લોડ નથી દેખાતી. સો આઈ થિંક આ વિડીયો દેખાય છે તમને, પણ એક પ્લે નથી થતું એમ ને તમારામાં. ઓલરાઈટ, આઈ થિંક નીચે તમારા મિનિમાઇઝ માં પ્લેઇંગ ચાલુ હશે અને મેક્સિમાઇઝ કરો તો દેખાશે સ્ક્રીન ઉપર. Right, there you are. મિત્રો, એક બહુ સરસ વાત છે કે દરેક વખતે આપણે જે વસ્તુ વિચારી હોય એના પ્રમાણે આપણે દરેક કામ થતા નથી. એનું બહુ સરસ ઉદાહરણ હતું અહીંયા. મિત્રો, ડેરેક રેડમન્ડ જે હતો એ બહુ સરસ એક દોડવીર હતો અને એ વખતે ઓલિમ્પિકની અંદર હી વોઝ કન્સિડર્ડ કે ભાઈ આ જ જીતશે. એક વસ્તુ બધા લોકો જ ક્રાઉડ બધા જ લોકો માની ચાલ્યા હતા, એના જે હરીફ પાર્ટિસિપન્ટ હતા લોકો પણ માનતા હતા કે ડેરેક રેડમન્ડ જે છે હી વુલ બી ધી વિક્ટરી, એટલે એ પોતે જીતી જશે. દોઢસો મીટર જેના રેસના થયા હતા ત્યાં જ એને હેમસ્ટ્રિંગ એનું ફાટી ગયું હતું અંદરથી. હેમસ્ટ્રિંગ એક દોડવા માટેનો બહુ ઇમ્પોર્ટન્ટ મસલ હોય છે પગમાં, એ મસલ એનું ક્રેશ થઈ ગયું હશે જેના લીધે પોતે બિલકુલ દોડી ના શક્યો અને એથ્લીટને ત્યાં ત્યાં પોતાની જગ્યા પર બેસી જવું પડ્યું. એના મનમાં વિચાર કર્યો કેટલું એ દર્દ ને કેટલું દુઃખ રહ્યું હશે એ વખતે કે જેના માટે એને આટલા વર્ષોની મહેનત કરી હતી ઓલિમ્પિકમાં દોડવા માટે, પદક લેવા માટે, મેડલ લેવા માટે. એ ફાઇનલ ઇવેન્ટની અંદર મિત્રો એના બોડી એને સાથ ના આપી શકી, એનું હેમસ્ટ્રિંગ જામ થઈ ગયું. એના પછી એ એથ્લીટની ખેલદીલી પોતે છતાં પણ ઉભો થાય છે. એને ખબર છે કે આ રેસ આજની તારીખમાં હું નથી જીતી શકવાનો, હું ગમે તે કરું હું રેસની બહાર ફેંકાઈ ચુક્યો છું. એ વસ્તુની હકીકતની સ્થિતિ એને પણ ખ્યાલ હતી, એને પણ જ્ઞાત હતી એ વસ્તુ.
પણ છતાં પણ એથ્લીટ ઉભો થાય છે, લંગડા પગે આગળ વધવા માંડે છે, અને જેમ આગળ વધતો જાય છે ત્યાં જ એક નવી વસ્તુ બને છે. મિત્રો, એ જ સમયે ક્રાઉડમાંથી એક વ્યક્તિ ક્રાઉડ ચીરીને બહાર આવતો હોય છે, સિક્યોરિટીનો ઘેરો તોડી અને રનર પાસે પહોંચે છે. એના ફાધર હોય છે. એના ફાધરે આવીને એટલું જ કહે છે કે ના દીકરા, તારે આ વસ્તુ કરવાની જરૂર નથી. દીકરો કહે છે કે ના પપ્પા, હું ફિનિશ તો કરીશ જ, ફિનિશ લાઈન સુધી તો મારા દેશરીને જઈશ જ. એટલે એના ફાધર કહે છે કે દીકરા, જો આવું જ હોય, કારણ કે એટલું પણ ચાલવું એ કઈ નવી સમસ્યા નોતરી આપે એ ન કહી શકાય. પગની જે ઇન્જરી થઈ હતી એ આટલું પણ ચાલુ એના માટે કઈ મોટી ઇન્જરી થઈ જાય ન થાય, તેના કારણે ફાધર કહે છે કે નહીં, તારે આગળ જવાની જરૂર નથી. દીકરો કહે છે કે ના, મારે જવું છે. તો પછી પપ્પા કહે છે એને કે જો તારે જવું જ હોય, તારી જીદ હોય અને આપણે વધવું છે, આપણે સફળતાના પહેલા કિનારે પહોંચવું જ હોય, તો હું તારો કંધો પકડું, આપણે સાથે જઈએ. લેટ્સ ડુ ઇટ ટુગેધર, લેટ્સ ફિનિશ ઇટ ટુગેધર. અને એ બંને સાથે રેસ ફિનિશ કરે છે. મિત્રો, આટલી વાર્તામાં આમાં સંસ્થા કોણ અને આપશ્રી કોણ એ તમારે નક્કી કરવાનું છે. આટલી વાત કરી, આજનો મારું આ સેશન એક્સ્ટ્રા માઇલ ની સંપૂર્ણ વાત પર અહીંયા હું વિરામ મૂકીશ. હું મારું સેશન અહીંયા વિરમું છું. થેન્ક યુ આપશ્રીઓએ મને આજે એક આ ઓપોર્ચ્યુનિટી આપી, એક તક આપી કે આજે પહેલ વહેલો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એડમિન્સ માટેનો, એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ સાથેનો, જેમાં હું સ્પીકર તરીકે આવ્યો, મારા માટે પણ આ બહુ યાદગાર રહેશે. અને આશા રાખું છું કે આ સેશન પછી આપ પણ એક વિશેષ પરિવર્તનની જે વાત કરી, એક વિશેષ પરિવર્તન તરફ આપશ્રીઓ પણ આગળ વધશો અને ઉન્નતિના શિખર ઉપર એલપી સવાની ગ્રુપને આપ લઈને જઈ શકશો. થેન્ક યુ, થેન્ક યુ વન્સ અગેન. કૌશલભાઈ. થેન્ક યુ હાર્દિક સર. આજના આ વેબિનારના આયોજનના પ્રેરણા સ્ત્રોત એવા શ્રીમતી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન સર શ્રી માવજીભાઈ સવાણી, આયોજન અને માર્ગદર્શન આપનાર વાઇસ ચેરમેન સર શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, વક્તા શ્રી હાર્દિક સર તથા તમામ એડમિન સ્ટાફનું શ્રીમતી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ શાળા પરિવાર વતી હું આપ સર્વનો આભાર માનું છું. હાર્દિક સર, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બહુ સારી સારી મહત્વની બાબતોની સાથે તમારા જે વિચારો અમારી સાથે તમે શેર કર્યા એ બદલ ફરીથી હું શાળા પરિવાર વતી આપનો આભાર વ્યક્ત કરું છું. પ્રભુ આપણને સૌને સારું સ્વાસ્થ્ય આપે તેવી મનોકામના સાથે